દર્શક મિત્રો જોઈએ હવે લૂંટ ગુનાના આરોપીનો કંડલાના એએસઆઈ પર છરીથી ઘાતક હુમલો કર્યો હોવાનો બનાવ બહાર આવ્યો છે કંડલા મરીન પોલીસ મથકમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર પર ચીલ ઝડપ અને લૂંટ કેસના ના રીઢા આરોપીએ છરી વડે ઘાતક હુમલો કર્યો હોવાનો બનાવ બહાર આવ્યો છે કંડલા પોલીસ મથકના તાબામાં આવતા તુણા ગામ નજીક આ ઘટના ઘટી છે ઘાયલ એસઆઈ મહેશ જયરામભાઈ ચાવડાને ગાંધીધામની સરકારી હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ડ્યુટી પર રહેલા મહેશભાઈ વહેલી સવારે પેટ્રોલિંગમાં હતા ત્યારે નંબર પ્લેટ વગરની બાઇક પર બેઠેલા સબ્બીર ઉર્ફે સબલો અકબર ચાવડા નામના આરોપી પાસે જઈ તેમણે આ અંગે પૂછપરછ કરી હતી તેમણે તે અંગે પૂછપરછ કરી હતી જેમાં સબીરે ઉશ્કેરાઈને મહેશભાઈ પર છરી વડે વાર કર્યો હતો મહેશભાઈએ બચવા માટે હાથ આડો કરતા હાથમાં છરીના ઊંડા ઘા વાગ્યો હોવાનું પણ બહાર આવ્યું છે હાલ પીઆઈ કિરણબેન સાગઠિયા સહિતના કાફલો ખાનગી હોસ્પિટલમાં મહેશભાઈની ઇમરજન્સી સારવારમાં પરોવાયેલો હોય વધુ વિગત સાંપડી શકી નથી આરોપીને પકડવા પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે दीपक चाय त्यौहारों उपहार દીપક ચાય ના ગ્રામ ના પેક પર મેળવો એક એર ટાઈટ કન્ટેનર બિલકુલ ફ્રી ભચાઉ સોયાબીન તેલની ચકચારી લૂંટમાં માં છ આરોપી ને ઇનકાર ભચાવના ચકચારી ઓગણ પચાસ લાખ પિસ્તાલીસ હજારની કિંમતના રિફાઇન્ડ સોયાબીન તેલ ભરેલા ટેન્કરની લૂંટ ધારના ગુનામાં છ આરોપીએ શીટ પછી બીજીવાર કરેલી રેગ્યુલર જામીન અરજી કોટે ફગાવી દીધી છે આ ગુનો પબ્લિકેટ લાર્જને સ્પર્શતો હોય તેમજ આરોપીઓની સક્રિય ભૂમિકાને ગંભીરતાથી લઈ સેશન્સ કોર્ટે તેમને જામીન અરજીઓ રદ કરી દીધી હતી લૂંટનો બનાવ દસ આઠ બે હજાર એકવીસની રાત્રે બન્યો હતો કંડલાથી સોયાબીન તેલ ભરીને અમૃતસર જવા નીકળેલો ટેન્કર ડ્રાઈવર ભચાઉ નજીક મુરલીધર પેટ્રોલ પંપ પાસે રોડ પર ઇનવે બિલની રાહ જોતો ટેન્કરમાં બેઠો હતો ત્યારે ત્રણ બુકાનીધારી આરોપીઓ કેબિનમાં ચડી આવી છરી બતાડીને તેમજ તેની આંખે મોઢે પાટા બાંધી ટેન્કરને અજ્ઞાત સ્થળે હંકારી ગયા રસ્તામાં ડ્રાઈવર સાથે બે જણ ઉતરી ગયા હતા અને એક જણો ટેન્કરમાં રહેલું તેલ ખાલી કરવા ટેન્કર હંકારી ગયો હતો ડ્રાઈવરને ત્રણ કલાક સુધી તેમણે બાવરની જાડીમાં બેસાડી રાખ્યો હતો પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે લોટ પૂર્વે આરોપીઓએ સોયાબીન તેલના ગ્રાહક શોધી લીધો હતો ટેન્કર ખાલી કરવા અન્ય ટેન્કર અને સાધનોની વ્યવસ્થા ગોઠવી દીધી હતી લૂંટ પૂર્વે આરોપીઓએ ટેન્કર પર ચોટેલા તેલની આંગળીઓ વડે ખાતરી કરી લીધા બાદ ગ્રાહકને જાણ કર્યા બાદ લૂંટ ચલાવી હતી આ ગુનાનો દસ દિવસની અંદર પોલીસે ભેદ ઉકેલી દઈ નવ આરોપીઓની સંડોવણીનો પર્દાફાશ કર્યો હતો ગુનામાં પોલીસે ધરપકડ કરેલા ભીમાસર અંજારના જયેશ કાનજી આહિર આદિપુરના અમિત નરેન્દ્ર ભટ્ટ ભચાઉના નંદગામના ભરત માલાભાઈ મહેત્રા આહિર સંગળ બેના ગોપાલ રવજી ડાંગર આહિર સાજિદ કરીમ કાઠી ગડપાદર હાસમ હારૂન સિદ્દી સેજવાડા માતમ ભુજે ચાર્જશીટ બાદ રેગ્યુલર જામીન અરજી કરી હતી બચાવના નવમાં અધિક સેશન્સ જજ એમએફ ખત્રીએ બંને પક્ષના વકીલોની દલીલો અને અન્ય આધાર પુરાવા જોઈ મહત્ત્વના અવલોકન કર્યા હતા જજે જણાવ્યું હતું કે ગુનામાં પાંચથી વધુ આરોપીઓની સંડોવણી છે ધારદાર ચપ્પુનો ઉપયોગ થયેલ છે ગુનો બનતા પૂર્વે દરમિયાન અને પશ્ચાત અલગ અલગ આરોપીઓની અલગ અલગ સક્રિય ભૂમિકા છે હજુ એક આરોપીની ધરપકડ બાકી છે પાટણ જિલ્લાના સાંતલપુરના સિધાડા ગામ નજીક બિનવારસી લાશ મળી આવી સાંતલપુરના સિધાડા ગામ નજીક હાઇવે ઉપર રાત્રિના સમયે કોઈ અજાણ્યા વાહન ચાલકે અજાણ્યા વ્યક્તિને હડફેટે લેતા વ્યક્તિનું મોત નીપજ્યું છે સાંતલપુર પોલીસ દ્વારા લાશને પીએમ માટે સાંતલપુર રેફરલ હોસ્પિટલ ખાતે લાશ લઈ આવવામાં આવી છે હજી સુધી મૃત વ્યક્તિની ઓળખ થઈ નથી પોલીસે તાત્કાલિક તજવીજ હાથ ધરી છે સાંતલપુર વિસ્તારમાં બિનવારસી લાશોનું સિલસિલો યથાવત રહ્યો છે સ્ટોરી બાય ભગરથસિંહ જાડેજા મહાશાપુરા ન્યૂઝ ચેનલ સાદલપુર પાટણ ગુજરાત ભુજ શહેર એડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ લૂંટના ગુનાનો ભેદ ઉકેલી એક કિસમને લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ બાર અગિયાર બે હજાર એકવીસના રોજ એરપોર્ટ રોડ પર આવેલા હોન્ડા કંપનીના સર્વિસ સ્ટેશનની આગળ છત્રીસ ક્વાર્ટર ચાર રસ્તા તરફ જતા રસ્તે મહિલા સાથે લૂંટનો બનાવ બનેલ જે બનાવમાં સામેલ એક મોટરસાયકલ મોટર સાથે ખારી નદી ચાર રસ્તાથી રહીમનગર તરફ જતા રેલવે ફાટકના પુલિયા નીચે ઉભેલ છે અને મજકુરે શરીરે આખી બાઈનું ગ્રે કલરનું ટી શર્ટ તેમજ કાળા જેવા કલરનું ટ્રેક પેન્ટ પહેરેલ છે જે મળેલ હકીકત આધારે તુરંત જ વર્કઆઉટ કરી હકીકતવાળી જગ્યાએ આવી તપાસ કરતા હકીકત મુજબનું એક ઇસમ મુસ મુસ્તાક ઉર્ફે મુરગી રહેમતુલ્લા સોઢા ફકીર વર્ષ એકવીસ ધંધો મજૂરી રહેવાસી મસ્જિદની બાજુમાં રહીમનગર ભુજવાળો મળી આવતા

અને આ બહેન પાસેથી એક પર્સ હોય આ પર્સ હું ઝૂંટવી લઈ ત્યાંથી મારી મોટરસાઇકલ લઈ નાસી ગયેલ હતો અને આ પર્સમાં મેં જોયેલ તો તેમાં રોકડા રૂપિયા બે હજાર એક સેમસંગ કંપનીનો બ્લુ કલરનો મોબાઈલ ફોન હતો તેવું જણાવેલ હોય જે બાબતે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખરાઈ કરતાં ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ત્રણસો બાણું પાંચસો છ બે તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો રજિસ્ટર થયેલ હોય કાયદેસરની કાર્યવાહી કરી આગળની યોગ્ય કાર્યવાહી સારું ભુજ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે કબજે કરેલ મુદ્દામાલમાં રોકડ રકમ રૂપિયા સાતસો વીસ હીરો કંપનીની સ્પ્લેન્ડર જેની કિંમત રૂપિયા વીસ હજાર નો સમાવેશ થાય છે સ્ટોરી બાય હિતેશ જોશી આશાપુરા ન્યૂઝ ચેનલ ભુજ કચ્છ કચ્છના માંડવી તાલુકાના ભાડિયા ગામમાં બે દિવસ પહેલાં થયેલ ગરફોડ ચોરીનો ભેદ ઉકેલી મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી પાડતી માંડવી પોલીસ માંડવી પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવરાજભાઈ કરસનભાઈ ગઢવી તથા મયુરસિંહ મહેન્દ્રસિંહ ઝાલાનાઓને સંયુક્ત બાતમી હકીકત આધારે મુન્દ્રા તાલુકાના કાંડગરા ગામના શકદાર ઈસમને રાઉન્ડઅપ કરી પૂછપરછ કરતાં તે મોટાભાડિયા ગામમાં ચોરી કરેલાની કબૂલાત આપેલ હોય જેથી મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીઓ ઝુમા રમજુ લુહાર ઉંમર વર્ષ ચાલીસ રહેવાસી કાંડગરા મોટા તાલુકો મુન્દ્રા કચ્છ નરેન્દ્રસિંહ નારાયણજી મોડ જાડેજા ઉંમર વર્ષ ત્રેપન રહેવાસી કાંડગરા મોટા તાલુકો મુન્દ્રા કચ્છવાડા આરોપી પાસેથી મળેલ રોકડા રૂપિયા છ હજાર છસો સિત્તેર કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઉપરોક્ત કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે આર ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર આરસી ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ દેવરાજભાઈ કરસનભાઈ ગઢવી વાલાભાઈ દાનાભાઈ ગોયલ મૂળરાજભાઈ ગઢવી તથા મયુરસિંહ રાણા સંજયકુમાર ચૌધરી તથા પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ વાઘેલા ભાર્ગવ ચૌધરી ભગીરથસિંહ ડાભી ધર્મેન્દ્રસિંહ સોઢા એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરી હતી સ્ટોરી બાય પરેશ જોશી મહાશાપુરા ન્યૂઝ ચેનલ માંડવી કચ્છ પૂર્વ કચ્છમાં લૂંટના ત્રણ બનાવો નોંધાતા લોકોમાં ભય ફેલાયો પૂર્વ કચ્છમાં થોડા દિવસે લૂંટના અલગ અલગ ત્રણ બનાવો નોંધાતા લોકોના જાનમાલની સુરક્ષાને લઈને ચિંતાની લાગણી ફેલાઈ છે ક્યારેક મોબાઈલ તો ક્યારેક દાગીના અને ક્યારેક રોકડ રકમ લૂંટી લેવાના બનાવો વધી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે ત્યારે પોલીસ કડક હાથે કામ લે તેવી લોક માંગ ઉઠી રહી છે પોલીસ દફતરેથી પ્રાપ્ત થઈ રહેલી વિગતો અનુસાર ગાંધીધામના છત્રીસ ક્વાર્ટર પાસે દિલીપભાઈ અર્જુનલાલ આચાર્ય ઉંમર વર્ષ બત્રીસ રહેવાસી ભીલવાડા રાજસ્થાન વાળાને આરોપી આદિલ હાજી અને સુલતાન મિર્ઝા નામના શખ્સોએ ભુજ બોલાવીને પૈસાની માગણી કરતા તેમણે બદલામાં સોનું આપવાનું કહેતા સોનું ના આપી ફરિયાદી સાથે ઠગાઈ કરી અને તેમની પાસે રહેલા રોકડા રૂપિયા વીસ હજારની ત્રણેય આરોપીઓએ લૂંટ કરતા વિશ્વાસઘાત અને લૂંટ સહિતની કલમો તળે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો હતો તો બીજી તરફ ગાંધીધામના એ જ વિસ્તારમાં હોન્ડા કંપનીના સર્વિસ સ્ટેશનની આગળ છત્રીસ ક્વાર્ટર ચાર રસ્તા તરફ જતા રોડ પર ફરિયાદી ગીતાબેન કિરણભાઈ વસૈયા મૂળ રહેવાસી વેલપરા તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદવાળાને તેમની એક્ટિવા ઊભી રખાવી અને લોકોને કુહાડી વડે ડર બતાવી તેમનું પર્સ ઝૂંટવી સેમસંગ કંપનીનો બ્લુ કલરનો મોબાઈલ ઓન એટ જેની કિંમત રૂપિયા બાર હજાર અને પર્સમાં રહેલા રોકડા રૂપિયા બે હજાર કુલ મળીને ચૌદ હજારની લૂંટ કરી અજાણ્યોઈસમ નાસી જતા ગાંધીધામ બી ડિવિઝન પોલીસે વિવિધ કલમો તળે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે લૂંટનો ત્રીજો બનાવ રાપર શહેરના અયોધ્યાપુરી વિસ્તારમાં બન્યો હતો જે અંગે પોલીસે ચોપડે નોંધાયેલી વિગતો મુજબ ફરિયાદી પ્રકાશકુમાર નવીનચંદ્ર સોની ઉંમર વર્ષ બેતાલીસ રહેવાસી અયોધ્યાપુરી હનુમાન શેરી રાપરવાડા પોતાની ઘોડી પર બેસીને ઘરે જતા હતા ત્યારે આરોપી દશરથસિંહ પ્રતાપસિંહ સોઢા રહેવાસી રાપરવાડો ઘોડી બેસી આંટો મારવાનું કહેતા તેમણે ના પાડતા ગુંડી ગાળો આપી ધોકો લઈને કમરના ભાગે મૂઢમાર ઈજાઓ કરી તેમજ સાહેબ દક્ષાબેન આવી જતા વચ્ચે પડતા તેમને ધક્કો મારી પાડી દઈ ઈજાઓ પહોંચાડી ફરિયાદીના ઝબ્બામાંથી એક હજાર રૂપિયા બળજબરીથી કાઢી લઈ લૂંટ કરી નાસી જતા રાપર પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે રાપર પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે